કરાર આધારિત તબીબો બાદ ઇન્ટર્ન્સ અને રેસિડેન્સ તબીબોના સ્ટાઇપેન્ડના દરમાં વધારો. મેડિકલ કોલેજના ઇન્ટર્ન્સને રૂપિયા 21,000થી વધુ, તો આયુર્વેદ અને હોમિયોપેથીમાં ઇન્ટર્ન્સને મળશે રૂપિયા 15,000થી વધુનું સ્ટાઇપેન્ડ. સરકારી અને જીએમઈઆરએસ કોલેજમાં 1 એપ્રિલ 2024થી અસર થશે લાગુ. આજથી 7મા તબક્કાના પોષણ માસનો રાષ્ટ્રવ્યાપી પ્રારંભ. આજથી શરૂ થતા એક માસના અભિયાનમાં મહિલા અને બાળકોમાં એનિમિયા, ગ્રોથ મોનિટરિંગ, પૂરક આહાર સહિતની સેવાઓ પર મુકાશે ભાર. પોષણ સુરક્ષા સંબંધી નારી ગૌરવ નીતિ 2024નું પણ કરાયું વિમોચન. જમીનની ફળદ્રુપતા વધારવા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવાની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાકલ. કૃષિ ક્ષેત્રમાં સર્વશ્રેષ્ઠ સંશોધન માટે ડોક્ટર કેજી મહેતા લાઇફટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત. પ્રાકૃતિક ખેતીથી શ્રેષ્ઠ ઉત્પાદન મેળવતા પ્રગતિશીલ ખેડૂતોને પણ સન્માનપત્ર કરાયા એનાયત. ચક્રવાતી તોફાન અસના ઓમાન તરફ વધ્યું આગળ. કચ્છમાં વધુ ગંભીર અસર નહીં. વરસાદે વિરામ લીધા બાદ કચ્છ, દ્વારકા, જામનગર સહિતના રાજ્યના અનેક જિલ્લામાં રાહત અને બચાવ કામગીરી કરાઈ વેગવંતી. સફાઈ અને આરોગ્યની ટીમો લાગી કામે. રાજ્યમાં વરસાદના ફરી એક રાઉન્ડની સંભાવના. આગામી 2 સપ્ટેમ્બરથી સૌરાષ્ટ્ર કચ્છમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી. તો સારા વરસાદને પગલે રાજ્યના મોટાભાગના ડેમ અને જળાશયો છલકાયા. રાજ્યના 20 ડેમ 50%થી 70% ભરાતા રાજ્યમાં નહીં રહે પાણીની અછત. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જિલ્લા ન્યાયપાલિકાના રાષ્ટ્રીય સંમેલનને કર્યું સંબોધન. કહ્યું, ભારતના લોકોનો સુપ્રીમ કોર્ટ પર વિશ્વાસ. આજે મહિલાઓ અને બાળકોની સુરક્ષા એક ગંભીર બાબત. સુપ્રીમ કોર્ટને 75 વર્ષ પૂર્ણ થતા ટપાલ ટિકિટ અને સિક્કો કર્યો જાહેર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી 3 વંદે ભારત ટ્રેનને આપી લીલી ઝંડી. ઉત્તરપ્રદેશ, તમિલનાડુ અને કર્ણાટકમાં કનેક્ટિવિટીને મળ્યો વેગ. મુસાફરોની યાત્રાનો સમય થશે ઓછો, સાથે જ પર્યટનને મળશે વેગ. વિશ્વ પ્રસિદ્ધ તરણેતરનો મેળો રદ થવાની ચર્ચા પર પૂર્ણ વિરામ. આગામી 6 સપ્ટેમ્બરથી મેળાનો થશે પ્રારંભ. 3 દિવસીય ભાતીકદ મેળામાં સુરક્ષા સહિતની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાયેલ બેઠકમાં થઈ ચર્ચા. અને પેરિસ પેરાલિમ્પિકના બીજા દિવસે ભારતીય ખેલાડીઓનો મિશ્ર દેખાવ. બેડમિન્ટન ખેલાડી નિતેશ કુમારની પુરૂષ સિંગલ્સની સેમીફાઇનલમાં એન્ટ્રી, તો પેરાસાઇકલિંગ અર્શદ સૈક, તો એર રાઇફલમાં સ્વરૂપ મહાવીર ફાઇનલની રેસથી બહાર. પેરાસાઇકલિસ્ટ જ્યોતિ ગાડેરિયા પણ ફાઇનલથી ચૂકી.